हेलो गाइस, गुड मॉर्निंग। बतिन राम राम, सीताराम, जय श्री कृष्ण, हर हर महादेव। केम छो बता? तो अत्यारे सवारना 10 वागी गया छे अने सीवू अत्यार मैं मामा फेरी चक्कर मारी आवी। ए भाई आईवा ने वरथी भरी ने 8.5-9 नवरा थया ने तो सीवू बस आईवा ने भाई, एटले के हालो हरकू खाधु ही नहीं, दईन खीचड़ी नास्तो ही न कर्यो, झट हालो रिक्षा में चक्कर मारवो, એટલે ચક્કર મરાવી આવ્યા। કામ બધું થઈ ગયું, હવે ભાભી અહીં હે કે રીંગણા, આજે ઓરાનો પ્રોગ્રામ છે એટલે અહીં રીંગણા હેકી લઈએ, પછી કે અંદર ગેસ ઉપર ઓરો વઘારી ને રોટલાને ગેસ ઉપર કરવાનું છે। તો અહીં માણીંગો આ ઓરા હેકવા હાટું જ કર્યો લાગે ને, હા શિયાળામાં પાણી ગરમ કરતા, પણ હવે તો પાણી ગરમ કરવાનું નહીં, હવે તો એવો તડકો પડે ને કે અહીં આપણે ટાંકામાં તપી જાય છે, અહીં ચૂલો લેવાનો છે, ગામમાં જાઉં તો પાકું આ વખતે, ચૂલાના રોટલા ખાવાની બહુ મજા આવે। થોડા કપડા હતા ધોઈ નાખ્યા, બીજા હવે થાહે ને એ બપોર ધોહું, ને અટાણ ગદબ તો વાઢવાની નહોતી, હાંની વાઢેલ પડી દીધી, અટાણ નાખી દીધી, હવે અટાણે ભૂકો નાખી દીધો, સાર નાખી દઉં, બપોર ઠાવકું પાણી પી બધી, ને પછી રોંઢે પાછી વાઢ્યું 5 વાગે, નાસીવું હવે ગાડીમાં ચડી ગઈ, લગભગ ત્યાં ગાડીમાં રિક્ષામાં જ હચવાઈશ। એ શિવો શું કરે? દેવી મને ચોકલેટ, ચોકલેટ દેવીશ મને, હે મને દેવી ચોકલેટ, કા તું બીજી લઈ આવજે, દે મને મારે ખાવી, દે 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 દે, લે જય શ્રી કૃષ્ણ કરો, કર દે જય શ્રી કૃષ્ણ કર, ઓહો હો, તો જાવું ને હવે, ટાટા ને, ટાટા જાવું ને, ગાડીમાં જાવું ને, મને લઈ જાવીશ, એ દીકો મને લઈ જાવી, મને લઈ જાવી, નથી લઈ જાવી તો મામા ભેગું તાર જાઉં, મામા ભેગું જાઉં, એ ગઈ તો હું જાઉં, ટાટા કદ માં દીકો, ટાટા કદ હાલ ઘરે આવવું હોય તો, બંધ કરી દઉં। શિવુ શું કરે? ખાય ત્યાં તને ટેબલ માંથી બે, ટેબલ માંથી બે નાની એ પકડી ને તું ખા, એકલી એકલી આઈ થે, આ વારી કઈ રીતનું તારું ખાવાનું, આ બુફે તમારે હાલે, નાની ભેરું બુફે, કા ખાઈ તો લે, ખવડાવી લીધું મેં શિવુ ને, એનું મોઢું જો સાહેવારું પહેર્યું આકડે, એને મામા એક બાજુ ખાતા હતા ને એક બાજુ આને બેહાડીને ખવડાવી લીધું, પછી આને ભાઈને છે વર્તી ભરવા જવાનું, તે હમણાં નીકળી જાહે, પણ હાડા બરપોણા જેવું થઈ ગયું, હવે અમે ખાવા બેસી જઈએ, હજી થોડીક વાર પછી જવાનું છે, તો શિવ રેમ મામા પાસે તો આમ ખાઈ લઈએ, એને કટર જાય જો આમ, એ કટર જાય, આપણે તો ઘઉં નીકળી ગયા, તો ભાભી ભાણે કરે ઓરા ને રોટલા ને આવી જાવ ખાવા, હાલો દહીં ને, ચિકનગુનિયા થયો, એને આજે ચોથો મહિનો હાલે, ખબર નહીં હવે, 14 તારીખે પૂરા થશે, શિયાળ મહિના જો જોઈએ, હવે કે દી આ મારો આવે, કઈ દવાઈ હોય તો બેતાળજો, કમેન્ટ કરજો કઈ ચિકન ગુનિયાને કોઈને ખબર હોય તો, દવા 4-4 મહિનાથી આવી રીતના છે મમ્મી, તો કંઈક આમાં ફાયદો થાય, ઓલો થાય, જરીક રાહત થાય એવી દવા કોઈને ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો, એટલે હું કહીશ મમ્મીને, એમ તો મમ્મી આયુર્વેદિક ને ઓલી વિલાયતીને બધી કરે ને દવા, દવા તો ચાલુ છે, તો વાગી ગયા છે બપોરે 3 અને નાઈ ધોઈ નવરા થઈ ગયા, અને શિવાની જો હજી હૂતી આવી, એ ઉઠી ગઈ હતી ને તો થોડીક વાર મેં પાછી એને હિચકાવી ને તો હુઈ ગઈ,
चाहे बताओ, पंखा नवा जाओ से थोड़ो। तो वे आपड़ा इंजा जो अवाज न करवो, नहीं ओहरी में आवता रहिए। अने आ तल खांडवाना छे, मम्मीए कीधुं के आ तल पड़ा ने मन के हे केला ई के खांडी नाखजे, ई के आपणे जाडा लोटनी ढेफली करवी ने तो ई के एमां नाखवा। તો લઈ લીધો ખાંડણી દસતો અને આપણે તલ લઈ લીધા, હવે મંડીએ ખાંડવાના કે શીવ ઉઠી જાહે બાયણું થોડું હમણાં ત્રાહું કરતો ને, પછી આપણે તલ ખાંડીએ ને તલ ખાંડી લઉં ને, પછી હમણાં મમ્મી બનાવી છે એટલે આપણે વિડીયો ઉતારીએ। હવે આપણા તલ મસ્ત ખંડાઈ ગયા અને મમ્મીએ ચાલુ કરી દીધું ઢેફલી બનાવવાનું। કઈ ઘર ચોપડી આમાં ઘઉંનો લોટ જાડો હોય ને એમાં ઘી નાખીને શેકવાનું। હા, પછી આમાં ગોળ ઘીનો પાક મૂકીને તલ ને બધી નાખી ને તલવારી ઢેફલી બનાવવાની। તલવાર ઢેફલી કા, તલવારી ઘર ચોપડી બનાવવાની છે। અને આ શિવુય ઉઠી ગઈ ને મામીને ખોરામાં ચડી ગઈ ફોન લઈને। શિવ પપ્પા જોવે, પપ્પા જોહે એટલે કહે કે આ શું કર્યું ચાલુ તમે, ફોન મૂકી દો હાલો। હા, ફોન મૂકી દો જીતભાઈ, જો લંબાઈ વા આખળી જમીને મોડું મોડું જમું પછી ઘડીક લંબાઈ વા। તો આપણા ગોળથીનો પાક તૈયાર થઈ ગયો હવે, અને આ તલનો ભૂકો અને ઓલે જાડો લોટ ને જી હે કે લો તો એ મિક્સ કરી લીધો મોટા બકડિયામાં એટલે હલાવાય હરખું। હવે આ બે થારી તૈયાર કરી લીધી ઘી ચોપડીને, થઈ ગઈ આપણી ઘર ચોપડી તૈયાર, બે થારીમાં નાખી લીધી। આ શું કરે મામો દીકરી, હે શિવ આ શું કરો, હે દીકુ આ ગાડી ગાડી કરી, હે શિવાની શિવ જોતી ને જોઈ લ્યો, હું અલાવું તારી ગાડી, હું અલાવું હું ચાલુ કરું તારી ગાડી, હે શિવ શું કરે આ મામા દીકરી, જો કેરેટની ગાડી કરી, કેરેટમાં દોરી ભાઈ બાંધી દીધી એટલે શિવ એમાં હાથ રાખીને બેઠી, તો જો જાણે ઓલી મોટી ગાડીમાં બેઠી હોય ને એમ, ફોર વ્હીલમાં શિવ। તો દી આથમી ગયો અને મમ્મી કરે ખજૂર હમો, તો શું કરવું, આ ખજૂરની ચટણી બનાવવી ને ભેળ કરવી છે, ભેળ કરવી, હજી તો હમણાં તો ઘર ચોપડી કરી। હા, તો અટાણે ખજૂરની ચટણી બનાવી નાખીએ, પછી લસણવાળી તીખી ચટણી બનાવી ને ભેળ કરી અને ખાઈ લઈ। તો ઓલું ચેવડોન તો તૈયાર જ છે ને, ચેવડોન બટેટા ને બાફવાન છે, બટેટા બાફવા, ડુંગળી સુધારવી, તો હાલન ચોપાટીએ જઈએ, ચોપાટીએ અટાણે કઈએ જવું, આરી આપણી ચોપાટી આરી, પણ આરી ચોપાટી છે ના બધી બાંધી ના લીલોતરી એટલે આપણી ચોપાટી, એમાં અટાણલ ખીચકોલા નથ ન કરતા, જોરદાર હોય અમારી ચોપાટી હોય, ઓલે મમ્મી એને જો જાડવામાં ઓલા ચકલા હાટું ખોખા ટીંગાડા ને એ બતાવું તમને। આવે હો શિવુઈ, મામા ભેગી ગઈ હતી એમ, જો આ પાછળ કેવું મસ્ત ચક્કીનું ઘર કર્યું, પણ એમાં નવા નવા મમ્મી કે અમે બાંધા ને એ કે અહીંયા છે ને ચકલા એ કે એમાં આવતા, હવે એ કે એમાં માળોક નથી કરતા એને ઘરમાં જ આવવું ચકલાવને, તો એ ઘરમાં જ આવે ને, હજી એક ખીચકોલી હતા તોય એટલું બધું અહીં બાયણે છે ને, તોય અંદર ઓલામાં માળો કર્યો, પછી હું મેં હવાર બચું હાથમાં દીધું હતું તો એ તો બીણીને તો મેં મૂકી દીધું, એ કાંઈ ખોખું છે મસ્ત કટિંગ કરી થોડુંક ને બીજું ટીંગાડી દીધું, જો એ કાંઈ છે ના, એને પાસે પાણી પીવાનું, ત્યાં જ પાણી પી લેવાનું,
હજી એક વાંસે ન્યા છાઈએ આપણે. પગમાં કાંકરા લાગે, ચંપલ વગર નીચે આવશો. સીવું ફેરવીને મામા આવે છે. જોર્યું કેવા ચકલીના ઘર બનાવ્યા, કોમેન્ટમાં કહેજો. અને હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. કેવા મસ્ત ચકલીને ઘર બનાવ્યા એ માટે. બધી તે ગદબ ખાઈ લીધી ને, હમણાં ભાભી વાટી નાખી દીધી, ખાઈ લીધી. હાલે માર દીકો, દેખ મામાને, બેયને શું કરવા તારે? હે, આ શિવાન છે ને, એ એક મામાને નથી દેતી કે બેય મારા આપી દો ભાગ. એને ખબર છે પાછળ હતા એડી. વેફર તો જીતભાઈ તમે ચેવડો લઈ લ્યો અને વેફર દઈ દો. શું ખાવું તારે? કે કયું ખાવ? આજે કે આજે ચીજો એ લઈ લે. કયું ખાવું? શું તારે? આજે એ લઈ રાઈ, બસ એ દઈ દે. હા સીવું જાવ. હા, ઈ તેતી ઈ મામાન કે બીજા મામાને કે લઈ ગયા. ના 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 પાડ દે કે ના. ખાવા બસ બેહવાનું છે. બટેટા બફાઈ ગયા, ડુંગળી સુતારાઈ ગઈ, ચટણી બની ગઈ, હવે જમવા માટે રેડી છે બધા. ચેવડો મલક નો છે, આવી જાઓ. જેને ખાવી હોય ભેળ. આ સીવું પણ જો ડીશ લઈને ઉભી ગઈ. ને આ ભેળ છે ને, ઈ આપણે મેળામાં ખાધી હતી. હા, તમાઠમના મેળામાં અમે ઘરેથી બનાવીને લઈ ગયા હતા. 6 મહિના થયા મમ્મીના ઘરની ભેળ નથી ખાધી. આ 6 મહિના પછી ભેળ ખાવાની મોજ કરવાની છે. હલો જીતભાઈ, જીતભાઈ તો કહ્યું ના કેસ, પણ હવે એ કે આમાં નેવરા થાય આ તો દઈ ને. તો વિડીયો જરા પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને કેવી ભેળ લાગી તમારી મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને ફરીથી મળીશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ. શિવુ જય જય કરી દો. હાલો જય કરી દે માર દીકો. હાલ ડુંગળી ખાવા માટે નીકળી થાય તો તમને જવાબ દે. હા કર્યું કર્યું.